જી નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. દોસ્તો, જે લોકોનો અવાજ વારંવાર બેસી જાય છે, ગળું સુકાય છે, ગળામાં છરેડીઓ પડે છે અને બોલવામાં તકલીફ થાય છે, તે લોકો માટે બેસ્ટ દાદીમાએ આપેલો વર્ષો જૂનો ઘરેલું નુસ્ખો તમને બતાવું છું. આ ઘરેલું નુસ્ખોથી કોઈ પણ પ્રકારની દવા, ટેબ્લેટ, ઇન્જેક્શન વગર તમારું ગળું છે તે આપોઆપ ખુલવા લાગશે અને તમારો અવાજ છે તે ઓટોમેટિક ખુલવા લાગશે કોઈ પણ દવા વગર. પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જ્યાં દોસ્તો તમે જોયું હશે કે અમુક લોકોને વારંવાર છે તે અમુક પ્રદૂષણના કારણે અથવા તો વિરુદ્ધ આહારના કારણે તે લોકોનો અવાજ છે તે બેસી જતો હોય છે, ગળામાં સોજો આવી જતો હોય છે, વારંવાર ગળામાં છરેલીઓ પડતી હોય છે, ગળું છે તે સુકાતું હોય છે, તે લોકો માટે બેસ્ટ ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરું છું. ઘણા લોકો રેગ્યુલર દવાઓ લેતા હોય છે પણ તે તમારા શરીરના જે મુખ્ય અંગો હોય છે તેને ડેમેજ કરે છે. ક્યારેય કોઈ પણ પ્રકારની દવા તમારે લેવી ન જોઈએ. આવી નાની મોટી પ્રોબ્લેમ તો વ્યક્તિના શરીરમાં થતી હોય છે પણ તેને આ દેશી ઉપચારથી તમે મટાડી શકો છો. અને જો તમે હાઈ પાવરની દવાઓ લો છો તો તે તમારા શરીરને જ નુકસાન કરે છે. તો ક્યારેય દવાઓ અને ઇન્જેક્શનો તમારા શરીરને આપવા જ ના જોઈએ, કેમ કે તે હાઈ પાવરની જે ઇન્જેક્શનો અને હાઈ પાવરની દવા હોય છે તે તમારું શરીર સહન નથી કરતું અને તમારા શરીરમાં બીજી સાઈડ ઇફેક્ટો થાય છે. તો તેના માટેનો બેસ્ટ દેશી ઉપચાર તમારી સામે રજૂ કરું છું. તમે જ્યારે જમતા હોય છે ત્યારે છેલ્લો કોળિયો હોય છે, છેલ્લો બટકો હોય છે, ત્યારે તમારે થોડા ભાત લેવાના છે અને તેમાં તમારે એક ચમચી જેટલું દેશી ગાયનું ઘી મિક્સ કરી અને આ વસ્તુ તમારે ખાઈ જવાની છે. આ વસ્તુ તમારે પહેલું કામ આ કરવાનું છે. બીજી વસ્તુ, તમારે એક ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે, તેમાં 3 ચમચી તમારે દેશી ગાયનું ઘી મિક્સ કરવાનું છે અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને ઘૂંટડા ભરીને તમારે આ વસ્તુ પીવાની છે. તમારે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે તમારે બજારનું ઘી નથી વાપરવાનું, તમારે પ્યોર દેશી ગાયનું ઘી ઘરે બનાવેલું હોય છે તે જ વાપરવાનું છે, તો જ તમને રિઝલ્ટ મળશે. બાકી બજારના ઘીથી તમને ક્યારેય રિઝલ્ટ નહીં મળે, કેમ કે તેમાં ભેળસેળ આવે છે, અમુક કેમિકલ પણ યુઝ થતા હોય છે. એટલા માટે તમારે પ્યોર દેશી ગાયનું ઘી ઘરે બનાવેલું હોય છે તે જ તમારે વાપરવાનું છે. અને બીજી વસ્તુ તમારે આ કરવાની છે, દેશી ગાયનું ઘી લેવાનું છે, ગરમ દૂધ, એક ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે, તેમાં 3 ચમચી જેટલું દેશી ગાયનું ઘી મિક્સ કરી અને આ વસ્તુ તમારે ઘૂંટડા ભરીને પી જવાનું છે. અને દિવસમાં તમારે નમકવાળા ગરમ પાણીના કોગળા 3-4 વાર કરવાના છે. આ વસ્તુ કરવાથી તમારા સ્થાનિક ભાગમાં જે બેક્ટેરિયા જમા થઈ ગયા છે તે બેક્ટેરિયા આપોઆપ નાશ પામશે અને બહાર નીકળી જશે. કોઈ પણ પ્રકારનું ગળાનું ઇન્ફેક્શન હશે તે દૂર થશે અને તમારો ગળાનો સોજો છે તે ઓટોમેટિક ઉતરવા લાગશે અને તમારો અવાજ છે તે ઓટોમેટિક ખુલવા લાગશે કોઈ પણ દવા ઇન્જેક્શન વગર. એકદમ બેસ્ટ દાદીમાએ આપેલો ઘરેલું નુસ્ખો તમારી સામે રજૂ કર્યો છે. કોઈ પણ પ્રકારની હાઈ પાવરની દવા અથવા તો કોઈ પણ પ્રકારની ટેબ્લેટ કેપ્સ્યુલ તમારે લેવાની જરૂર નહીં પડે. આ વસ્તુ કરશો એટલે તમારું એક દિવસની અંદર ગમે તેવું ગળું બેસી ગયું છે, અવાજ બેસી ગયો છે, ગળામાં સોજો આવી ગયો છે, ગળામાં છરેણીઓ પડી ગઈ હશે, ગળું વારંવાર સુકાતું હશે, તમામ પ્રકારની પ્રોબ્લેમ છે તે દાદીમાએ આપેલા આ ઘરેલું નુસ્ખાથી સોલ્વ થઈ જશે. કોઈ પણ પ્રકારની તમારે દવાની જરૂર નહીં પડે અને તમારો અવાજ છે તે ખુલી જશે, ગેરંટી સાથે કહું છું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર જરૂર કરજો, જેથી બધા લોકો આવી આયુર્વેદિક માહિતી અને આવી દાદીમાએ આપેલા આવા ઘરેલું નુસ્ખા જાણી શકે અને હાઈ પાવરના ઇન્જેક્શનો અને દવાઓથી બચી શકે. અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી, આવા વર્ષો જૂના ઘરેલું ઉપચાર અને આયુર્વેદિકને લગતા તમામ પ્રકારના યોગ, પ્રાણાયામ, મુદ્રાઓ અને આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જય હિન્દ દોસ્તો.